सदानन्दम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम्

શ્રી ગણશ્યામ મહારાજની બધાય ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથ ની અંદર પુરચાર અને તરંગાટ એમાં છેલ્લે ભગવાન શ્રી હરિ જે સંતોને ઉપદેશ આપે છે ઉપદેશને લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે આગળ સ્વામી લખે છે હરિ કો મામ કેવે હરિજન ઓટલેક ઓર હરિજન કો મુખસે છેદહી ના ખે છે હરિજન કો મુખ સે છેદહી ના ખે છે કઈ ભગવાનનું મહાત્મ્ય ઘણું કહે અને તે મહાત્માની ઓથ લઈને વાત વાતમાં ભગવાનના ભક્તનું અતિશય અપમાન કરે અને નિંદા કરે તેને તો સત્સંગમાં ઘણો કુસંગ જાણવો તે કુસંગ તો તેની બોલી ઉપરથી ઓળખાઈ જાય છે માટે તેને ઓળખીને તેનાથી દૂર રહેવું મોટા મોટા ઝાડ હોય તેને ઉપર કૂના કૂપ નીકળે પાન મોટા થાય અને ફેલાય અને તેની છાયાનો ગુણ શીતળતા કહેવાય પણ ઠંડુ હિમ તે સર્વેને બાળી દે છે અને વળી તેમજ નાગરવેલના પાનને કેળને શેરડીના વાઢને અને નાના ફૂલ ઝાડોને મૂળમાંથી બાળી દે છે માટે મોટાના મહાત્માની ઓથે ભગવાનના ભક્તોનું અપમાન કરવું નહીં ભગવાન બહુ સરસ વિવેક બતાવે છે મહારાજ કે મોટા મોટા ઝાડ હોય એની ઉપર કૂપ નીકળે અને પાન મોટા થાય ફેલાય એની જે છાયા છે એ છાયા ઘણા શીતળ કરે પરંતુ ઠંડક એ ઝાડની છાયા દરેકને આપે પણ જો હિમ છે એ ઠંડુ જ છે પણ જો બરફની વર્ષા થાય તો છોડ હોય એને પણ બાળી નાખે ઘણા છોડ એવા હોય કે જેને પ્રકાશ પણ જોઈએ ને છાંયો પણ જોઈએ છોડના વિકાસ માટે છાંયો પણ જોઈએ અને પ્રકાશ પણ જોઈએ કારણ કે કુમળો હોય તો મોટા ઝાડની છાયા એ નાના છોડને ઉછેરી શકે છે પરંતુ હિમ એ ટાઢું જ છે એ જો ટાઢક આપવા જાય તો છોડ જીવતો નથી પણ ઉપરથી બળે છે એમ મોટાનો મહિમા અતિશય કઈ અને નાના છેદ ઉડાડ દેવો એ હિમ પડ્યા જેવું છે મોટા પુરુષ મોટા મોટા પુરુષો ભગવાનના ભક્તો ભગવાન એનો મહિમા કઈ અને બીજાનો છેદ ઉડાડ દેવો બીજાનું કોઈ માતમ રાખવું જ નહી એ હિમ જેવું છે મહારાજ બહુ ઝીણી વાત કરે છે જેને બરાબર આ વાત થોડીક અનુભવમાં આવેલી હોય તો સમજાય નહીં તો સમજાય એવી પણ નથી મહારાજની વાતો અમુક વાતો અતિ ઝીણી હોય છે કેતા મોટાનો એટલો બધો મહિમા એટલો બધો મહિમા એટલો બધો મહિમા કે પણ એ કેવા પાછળનો ઉદ્દેશ એવો હોય કે બીજાનો મહિમા ઉડાડ દેવો હોય ભગવાનનો એટલો બધો મહિમા કે એટલો બધો મહિમા કે એટલો બધો મહિમા કે પણ એ મહિમા કેવા પાછળનો ઉદ્દેશ એવો હોય કે ભગવાનના મોટા પુરુષો ને ભગવાનના સંતો મહિમા ઉડાડી દે એવું ક્યારેય ના અંદર સામાન્યમાં સામાન્ય આજનો આવેલો જીવ હોય તો પણ એનો જેને મહિમા હોય એને જ હાચો મોટાનો મહિમા હોય એને જ હાચો મહારાજનો મહિમા હોય જેને હરિભગતનો મહિમા હોય એને જ ભગવાનના સંતનો મહિમા હોય સંતનો મહિમા બહુ ગાય સંતનો મહિમા બહુ કે પણ હરિભગતનો મહિમા એ ન કે કારણ કે એની જોડ રોજ બેસવાનું છે રોજ એની એની ભેગા બેસવાનું છે રોજ એનું સહન કરવાનું છે એટલે એનો મહિમા નહીં કહી શકે સંતનો મહિમા કહેશે આશ્રમ જુદો છે દૂર રહેવાનું છે મહિમા રે એમ ભગવાન થી માંડીને સત્સંગમાં નાનામાં નાનો જીવાત્મા હોય એનો પણ મહિમા સમજાય એ સાચો મહિમા કહેવાય મહારાજ એટલું કહેવા માંગે છે ખાલી ભગવાન ખાલી મોટા પુરુષનો મહિમા વાચ્યાર્થ લઈ લીધો અને પછી બીજા સંતો ભક્તો બધાનો છેદ ઉડાડ દેવો એવો મહારાજનો મત નથી મહારાજ કે છે કે ભગવાનનો અને મોટા પુરુષનો મહિમા તો હોવો જ જોઈએ એના વિના તો ન જ ચાલે પણ એનો અર્થ એવો નથી કે સત્સંગની અંદર બીજા કોઈનો મહિમા હમજવો જ નહીં આપણે મહિમા દરેકનો હોય હા આપણે અનુવૃત્તિમાં કોની રહેવાનું છે આપણે મન કે અર્પણ કરીને રાખવાનું છે આપણે આપણા હૃદયને કઈ જગ્યાએ ખોલીને વાત ઠાલવવાની છે એ પાત્ર મોટા પુરુષો જ છે એ ગમે તે પાત્રમાં ન ઠલવાય પરંતુ મહિમા તો નાનામાં નાનો જીવ હોય એનો પણ મહિમા જોઈએ આજનો આવેલો હોય એનો પણ મહિમા જોઈએ તરત એટલો વિચાર આવે કે આને આવી પ્રાપ્તિ ક્યાંથી મહારાજે વચના કીધું કે જો એનો સ્વભાવ સત્સંગમાં નભે એવો ન હોય પ્રથમનો ચોવીસમું તો પણ એમ વિચાર કરવો કે બહુ મોટું આનું પાછલું પુણ્ય છે ત્યાં સત્સંગમાં પડ્યો છે આમ જાણીને પણ એનો અતિશય ગુણ લેવો મહારાજ કે જેનો સ્વભાવ આપણે જોઈએ કે આનો સ્વભાવ તો સત્સંગમાં આ લેવો જ નથી તોય મહારાજ કે એવો વિચાર કરવો કે આનું બહુ બળું ભાગ્ય છે બહુ મોટું પુણ્ય છે કે આનો આવો સ્વભાવ હોવા છતાં પણ આ સત્સંગમાં નભ્યો જાય છે એટલે એનો પાછલું પુણ્ય બહુ છે આમ કરીને પણ એનો ગુણ લેવો હવે જેનો સત્સંગમાં સ્વભાવ નભેવો નથી તોય એનો ગુણ લેવાનું મહારાજ કહેતા હોય તો પછી જે સત્સંગની અંદર સારી રીતે ચાલ્યા જતા હોય એવા સંતો ભક્તોનો મહિમા તો અવશ્ય રાખવો જોઈએ અહીં કે છે મોટાના મહિમાની ઓથ લઈને જેવી રીતે ભગવાનનો મહિમાનો ઓથ લઈને ભગવાનના સંતો મોટા હોય એનો છેદ ઉડાડે હવે મોટા સંતો ભક્તોનો ઓથ લઈને સામાન્ય ભગવાનના સંતો ભક્તો કહેવાતા હોય એનો છેદ ઉડાડે એવું ક્યારેય ના કરવું માટે મોટાના મહાત્મ્યની ઓથે ભગવાનના ભક્તોનું અપમાન કરવું નહીં આપણો સત્સંગ એક મોટું વન છે તેમાં અનેક પ્રકારના જીવ આવ્યા છે અને આવેલા તે સર્વે નરનારી આ વખતે ખૂબ પ્રફુલ્લિત થઈને રહ્યા છે સત્સંગને માટે પોતાના પ્રાણોની કુરબાની કરે એવા વર્તનવાળા ને નિષ્ઠાના અંગવાળા આપના સત્સંગમાં સર્વે છે પરસ્પર એકબીજાના ગુણોને કહેનારા સંતોને અન્યોન્ય ઘણું હેત પણ છે મહારાજ કહે છે આ સત્સંગ તો વન જેવો છે આમાં તો કેટલા પ્રકારના જીવાત્માઓ છે અને અહીં આગળ કુરબાની આપે નિષ્ઠાનું અંગ હોય એવા તો કેટ કેટલા ભગવાનના ભક્તો છે આપણે જોયા ન હોય એટલે આપણને લાગે કે આપણા જેવા પાંચ જ હશે જાજા નહીં હોય પણ સત્સંગ તો અનંત અનંત અમરીશ અનંત મીરા અનંત નરસિંહ એનાથી ભરેલો છે એનાથી ભરેલો સુંદરજી સુથારને જ્યારે મહારાજે કહ્યું કે દાસના શું લક્ષણ સ્વામી કે એમ મુંડો કરાવો મુંડો કરાવી દીધો સંકલ્પ શું થયો કે આ સત્સંગમાં મારા જેવો કોઈ નહીં કે એક વખતમાં કે જાનલીન પરનાવા જાતો હોય રાજાનું રાજકુંવરનું ખાંડું લઈ અને આમ કે અને આમ નીકળી જાય એવો મારા જેવો મુંડાઈ નાખે એવો કોઈ નહીં મુંડાવ્યા પછી આટલો સંકલ્પ થયો ત્યારે મહારાજે અઢાર ગામે ગામને પત્ર લખીને સુંદરજીને બતાવી દીધું કે લે સુંદરજી તું એમ માને છે તું એકલો છો તું એકલો નથી તારા જેવા તો ઘણા છે બતાવી દીધું કહેવાનો અર્થ એ છે કે સત્સંગની અંદર કોણ ક્યાં કેટલી ઊંચી કક્ષાએ બેઠેલા જીવાતમાં હોય મુક્તાત્મા હોય એને આપણે ઓળખી શકતા નથી માટે પરસ્પર એકા બીજાના ગુણ કેવા વાળા જે ભગવાનના સંતો છે ને ઘણું હેત રહે છે મહારાજ કે ગુણ કો ગ્રહત અવગુન દેત ત્યાગા તબ અધર્મ કો મિલ તન માગા ગુણ કુ તજે જબ અવ ગુણ ગ્રહ હે ગુણ કુ તજે જબ ગ્રહ તબ તબ જોર કુકરહી કેવા રહસ્યની વાત મહારાજ કરે છે જ્યાં લગી ગુણ ગ્રહણ થાય અને અવગુણોને તજી દેવાય ત્યાં લગી ક્યારેય અધર્મને ને પેશવાનો અવકાશ મળતો નથી જ્યારે ગુણોને તજી દઈને ને અવગુણ લેવામાં આવશે ત્યારે અધર્મ જોર કરશે આપણે છે તો ગ્રહણ કરીએ આપણે અધર્મને આપણી અંદર પ્રવેશ કરાવો છે તો અવગુણને ગ્રહણ કરીએ જેમ ભગવાનના સંતો ભક્તોના અવગુણને ગ્રહણ કરીશું એમ આપણી અંદર અધર્મનો પ્રવેશ વધારે થશે કારણ કે અધર્મને અધર્મનો રસ્તો જ છે અવગુણ કોઈ લે એટલે અધર્મ માટે નેશનલ હાઈવે થઈ જાય મોટો એક્સપ્રેસ હાઈવે તો આવે જેટલા અવગુણ વધારે એટલો અધર્મ વધારે દોડીને આવે પ્રેક્ટિકલ જીવનમાં પણ દેખાય કે જે લોકોને એવી ટેવ છે કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો વાત વાતમાં અવગુણ લેતા હોય એના જીવનમાં અધર્મ પણ એવો જ પર્વત પ્રાય થઈને ઉભો હોય અને જે ભગવાનના સંતો ભક્તોને બીજાનો ગુણ ગ્રહણ કરવાની ટેવ હશે એમાં ધર્મ પણ એટલો પ્રધાન હશે હા દયાએ કરીને કોઈને કહેવું પડે મોટા પુરુષોને મોટા પુરુષોને એની પાસે પાંચ પચાસ સો પાંચસો જીવ ભગવાન ભજતા હોય એટલે એને બીજાના અવગુણને જાણીને એને ટાળવા મહેનત પણ કરવી પડે એની ફરજમાં આવે છે પણ જેને કાંઈ હોપેલું જ નથી અને જેને કંઈ દીધેલું જ નથી ભગવાને જવાબદારી આપી નથી ને કોઈ જીવે એની જવાબદારી નથી કોઈના અવગુણ જોવાનો કોઈ અધિકાર નથી એને ક્યારે અધિકાર કે એ અવગુણ વિનાનો થાય ત્યારે અવગુણ વિનાનો છે એ કોણ નિષ્કુળન સ્વામી કે ચૌદ લોકની અંદર ખોડતા કોઈ મળ્યો નથી કે જે અવગુણ વિનાનો હોય એક ભગવાન સિવાય કોઈની પણ અંદર અવગુણ ખોળ હોય તો મળી જાય અને વચનામૃત તો એમ કે છે કે અવગુણ ના જોનારા ને ભગવાનમાં પણ અવગુણ દેખાય પણ સર્વગુણ સંપન્ન તો એક ભગવાન જ છે બાકી તો કોઈ પણ આ પૃથ્વી પર મુક્તાત્મા આવે ને એમાંથી અવગુણ ખોળવું હોય તો મળી જાય ખોળવો હોય તો મળી જાય બુદ્ધિપૂર્વક જો પાછળ પડી જઈએ અવગુણ ખોળવા તો મળ્યા વિના ના રે મળી જાય સાબિત થઈ જાય પણ જીવનું સારું ન થાય કાગડો હંમેશા કાળું છાંદુ પડ્યું હોય ને એ જોવે એ ન્યા જ મોઢું મારે અને પોપટ હંમેશા છે ને સરસ પાકી કેરી દેખાતી હોય ને ન્યા મોઢું મારે કાગડાને ને હળેલું જ ગમે એમાં સ્વભાવને કાગડા રૂપી સ્વભાવને ટાળવો તરત જ જો કોઈ કોઈના ગુણની વાત કરતો હોય ને તો તરત આપણને એના અવગુણ તરત સામે આવે કે આટલી બધી આ વાત કરે છે પણ ઓલા બે અવગુણ છે તો તો છે જ આમ તરત આવે પણ જો ગ્રહણ કરીશું આપણું જીવન ગુણથી ભરાઈ જશે ધર્મથી ભરાઈ જશે માટે મહારાજ કે છે જ્યાં લગી ગુણ ગ્રહણ થાય ને અવગુણને તજી દેવાય ત્યાં લગી ક્યારેય અધર્મને પેશવાનો અવકાશ મળતો નથી મુક્તાનંદ સ્વામી કેવા મોટા સાધુ સ્વામી ભેગા ગામડા ફરવા માટે બે ચાર સાધુઓને મોકલવામાં આવ્યા ઓલા સંતો થોડા આકરા સ્વભાવના હતા સ્વામીનું બધું નોતા માને એવા બધું નોતા માને એવા સ્વામી ગામડા ફરીને પરત આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું સ્વામી આ સંતો કેમ છે ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી બીજું કાંઈ ના કીધું કે એનો આકરો સ્વભાવ છે પણ સ્વામીએ કેટલો સરસ જવાબ દીધો સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી મહારાજ તો જાણતા હતા અંતર્યામી રૂપે મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો કેવો ગુણગ્રાહી સ્વભાવ છે કે આ સંતોના બીજા દૈહિક સ્વભાવ ઘણાક છે મહારાજ કે હું જાણું છું પરંતુ સ્વામીએ વર્ણન એના દૈહિક સ્વભાવનું ન કર્યું આકરા છે આમ છે તેમ છે પણ ઉપરથી એમ કીધું કે સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી આવડા મોટા એ ગુણ જ ગ્રહણ કરે અને આપણે હાવ છોટા તોય આવું ગુણ જ ગ્રહણ કરીએ કેવું જબરું આપણે જવું છે કઈ બાજુ ચાલીએ છીએ કઈ બાજુ મેળવવું છે શું ભેગું શું કરીએ છે થવું છે કેવું કરીએ છીએ કેવું બધું ઊંધું કરવું છે કંઈક કરીએ છે કંઈક થવું છે કંઈક બનવા જઈ રહ્યા છે કંઈક રસ્તો કંઈક જુદી દિશાનો ચાલીએ છે કંઈક જુદી દિશામાં આવું છે પણ જેને લક્ષ બંધાઈ જાય કે મારે મુક્ત થવું છે એને તો ગુણને જ ગ્રહણ કરવા એને તો બધી જગ્યાએ દત્તાત્રેયની પેઠે ગુણને જ ગ્રહણ કરવા એકને આખા વ્હાઈટ કાપડની અંદર કાળો ડાઘ દેખાય એક કાળો ડાઘ હોય એને દેખાય અને એકને વ્હાઈટ કાપડ દેખાય એક એમ કે આવા કપડાની અંદર આવો ડાઘ અને એક એવું કે કપડું કેટલું સુંદર છે કાંઈ નહીં થોડો ડાઘ તો હોય પોઝિટિવ થઈ ગયો ખાલી શબ્દ આવે નેગેટિવ થિંકિંગ થઈ ગયું માટે ભગવાનના ના ભક્ત એ નિત્ય બીજાના ગુણને વિચારવાનો અભ્યાસ કરવો બીજા ભગવાનના સંતો ભક્તો આપણી આજુબાજુમાં રહે છે એમાં બહુ ગુનો પડે છે એ ગુણોનો જો વિચાર કરીશું તો આપણી અંદર અધર્મ ક્યારેય નહીં આવે અને અવગુણનો વિચાર કરીશું તો આપણી અંદર ધર્મનું સ્થાપન જેવું જોઈએ એવું નહી થાય માટે અધર્મ અતિ જોર કરશે અધર્મ વધશે ત્યારે બધા ગુણ દોષરૂપ દેખાશે અને અનુપમ શુભ બુદ્ધિ રહેશે નહીં જ્યારે વ્યક્તિમાં અધર્મ આવે ત્યારે બીજાના શુભ ગુણો છે બધા એને અવગુણ લાગે ભગવાનમાં અવગુણ દેખાય ને મોટા પુરુષમાં અવગુણ દેખાય અધર્મ પ્રવેશ કરે છે ત્યારે કોઈની અંદર જે કઈ સારું કોઈ કે આ બહુ સારું છે ઠીક આવે એ તો આમ કરવા માટે કરે છે તરત જ એમાંથી એ નેગેટિવ ખોળી નાખશે પણ પોઝિટિવ નહીં એની ભાષામાં અમે જ્યાં સુધી રહેશું ત્યાં સુધી સત્સંગમાં અધર્મ આવી શકશે નહીં धर्म को निर मान है ध अधर्म स्वर्ग को मन है ठामान में कला रहे हे अनन्ता मन में कला रहे हे अनन्ता इनको जान सके बुद्धिवंता इनको जान सके बुद्धिवंता ધર્મ સર્ગનું સ્થાન નિર્માણીપણું છે અને અધર્મ સર્ગનું સ્થાન માની પણ છે માનમાં એવી તો અનંત કળાઓ રહી છે કે તેને બુદ્ધિમાન હોય તે જ ઓળખી શકે છે પોતાના માનને ઓળખવું બહુ જ કઠણ છે અતિ કઠણ છે મહારાજે પોતાના માનને ઓળખવા માટેની તો કેટલી બધી વાતો કરી છે મહારાજ કે ભક્તિપણાનો અહંકાર વૈરાગ્યનો અહંકાર સમજનનો અહંકાર સમજન એનોય પાછો અહંકાર ત્યાગનો અહંકાર તપનો અહંકાર ધર્મનો અહંકાર મારાજ કે અમને ન ગમે માન અતિ ઝીણું અતિ ઝીણું છે ભગવાન અને જીવની વચ્ચે છેલ્લામાં છેલ્લી દીવાલ હોય તો એ દેહાભિમાન માન એ છેલ્લામાં છેલ્લી દીવાલ છે નિષ્કામી થઈ જાય નિર્લોભી થઈ જાય નિસ્નેહી થઈ જાય નિસ્વાદી થઈ જાય ત્યાર પછીની દિવાલ ઓળંગવાની છે કારણ કે બધું થાય પછી પણ એક જોખમ છે છે એનું નામ માન એ દિવાલ એવી પાતળી છે એ દિવાલ એવી પારદર્શક છે પારદર્શક છે અને પાતળી છે અમે છે ને ડલાસમાં એક હરિભગત છે આપડા એમના ઘરે જૂનું ઘર હતું એમનું રમેશભાઈ એમના ઘરે બહાર નીકળવાના યાર્ડની અંદર આમ કાચનો દરવાજો અને કાચ એવો ચોખ્ખો રાખે રોજ મારીને ચોખ્ખો રાખે નહીં નહીં ત્રણ વર્ષ સુધી થાળ કરવા જ્યારે એમને ઘેર જવાનું થાય ત્યારે કાચમાં ત્રણ વખત ભટકયા છે કાચમાં ભટકાય સીધું બહાર નીકળે બે ચાર સાધુ ભટકયા છે એમાં એ કાચમાં તૂટ્યો નહીં કાચ કાચ વાગ્યો ખરો દરેક વખતે સંતોને આમ દરવાજો આમ બંધ હોય પણ એટલો બધો ચોખ્ખો ને ક્લીન હોય એ કાચ કે ખબર ના પડે અને ગયા વર્ષે અથડાયા તોય આ વર્ષે ફરી જઈએ તો ફરી પાછા વાતોય કરીએ કે ગયા વર્ષે અથડાયા તા તોય ફરી અથડાઈએ માન છે ને એ પારદર્શક કાચ જેવું છે નક્કી કરીએ અથડાયા આવે નથી અથડવતો એ અથાડી દે એનું નામ માન દેખાડે કંઈક બીજું અને વચ્ચે હોય ત્રીજું એનું નામ માન માન કેવું છે દેખાડે છે બીજું સ્વરૂપ દેખાડે છે બીજું સ્વરૂપ દેખાય છે અંદરથી એવું કે બાર બગીચામાં જવું છે ઓલું ફૂલ લેવા રસ્તો સીધો છે ચાલ્યો જો હમણાં ફૂલ લઈને ઠાકોરજીને દઈ દઈશ પણ ભટકાય છે શું કાચ એમ તપ કરીએ કથા કરીએ કોઈ કથા સાંભળીએ શાસ્ત્રનું વાંચન કરીએ સેવા કરીએ દેખાય છે એમ કે આ કરીને મહારાજનો રાજીપો લઈ લઉં પણ વચ્ચે પારદર્શક શું આવી જાય છે કાચ કાચરૂપી માન દેખાય છે લઈને મૂકી દો રહ્યું ફૂલ પણ જેવો જાય એવો ભટકાય કોઈને કહેવાય નહીં કે કાચ જોયો નહોતો નહીં તો કે આંધળો હતો મૂરખ કોઈને કહેવાય તો નહીં એમાં એવું કહેવાય ત્રણ વર્ષ સુધી ભટકાયો હતો આમાં આ માન એવું જ છે માન એવું જ છે જે કઈ સારું આપણે કરવા જઈએ ત્યાં પારદર્શક કાચની આ દિવાલ ઉભેલી છે અને એ દિવાલ ફક્ત ને ફક્ત દિન જે થાય એનાથી જ ખુલે એ કાચનો દરવાજાનો આંકડિયો એટલો ઝીનો આમ હતો કે એને ખોલી નામ બહાર નીકળવું ને એ કામ હતું એમ છે ને બધી જ જેટલી આધ્યાત્મના જેટલા દોષો છે બધા ઓળંગી જાય ને પછી છેલ્લે એક ડટ્ટી મૂકીશ ખાલી ત્યાં દિન જો થાય શૂન્ય થાય હું કાંઈ નથી મારા કાંઈ નથી જે છે મહારાજનું છે મહારાજે કર્યું મહારાજ કરે છે ત્યારે દરવાજો ખુલે છે અને ત્યારે ફૂલ સુધી પહોંચે અને પછી ત્યાંથી તોડીને મહારાજ ને દે તો લે નહીં તો ભટકાયા જ કરે એમ મહારાજ કે છે કે માનમાં તો આનંદ કળાઓ રહી છે માન આપણી અંદર હોય તો આપણી પાસે એટલી બધી કળાઓ કરાવે એટલી બધી કળાઓ કરાવે કે ના પૂછો વાત અને જયારે આમ પકડીએ ને ત્યારે બહુ મુક્ષું હોય તો મીઠું લાગે નહીં તો કદાચ પકડાવા આવ્યું હોય ને તો એને ખોટું કરી દે કે ના ના એવું તો મારી અંદર તો હોય જ નહીં અંદર માન હોતું હશે તું એમ છે કે મારી અંદર માન હોતું હશે ત્યાં જ માન છે મારી અંદર હોતું હશે એનો અર્થ કે છે જ છે જ કોઈ આપણને બતાવે તો પણ આપણને બીજા દોષ જોવા બધા કદાચ ગમે ચાલો હા ભાઈ સ્વાદ છે આ છે પણ બધી જગ્યાએ નડે શું આપણને સ્વીકારવામાં માન નડે આપણો બોલ બોલ કરવાનો સ્વભાવ હોય કોઈ કે બહુ બોલવાનો સ્વભાવ છે તમારો શાંત રહેતા હો તો તરત આપણને શું આવશે શું આવશે પેલા માન હામે વાળા પર ક્રોધ આવશે કે તમે ક્યાં ઓછું બોલો છો મને કહો છો એમ ઓછું જમજો આવે હા હવે ઉંમર થઈ ગઈ કોલેસ્ટ્રોલ વધી જાય બીપી લો થઈ જાય હાઈ થઈ જાય બ્લડ સુગર થઈ જાય બધું થઈ જાય તમે ક્યાં ઓછું ક્યાં ક્યાં કરો છો તમે બપોર બરાબર લો છો મને કહેવાનો અર્થ કે જીવ થી કશો જ પોતાની અંદર રહેલો દોષ ખમાતો નથી એના બેઝમાં કોણ રહ્યું છે માન એની અનંત કળાઓ છે બહુ કળાઓ છે બુદ્ધિહીન તો વાત જ શું કેવી બુદ્ધિમાન હોય એ જેને ઓળખી શકે છે માન કોઈથી ઓળખી શકાતું નથી માનની કળાઓને તો અમે એક ઓળખી શકીએ છીએ બીજા તો ભલે બુદ્ધિમાન ગણતા હોય પણ માનને તે ઓળખી શકતા નથી ભગવાન ઓળખી લે કે આમાં માનની ક્રિયા છે પૂર્ણ સ્વામી ભવાનાનંદ જેને કીડી સખી કહેતા શ્રીજી મહારાજ જ્યારે પ્રેમાનંદ સ્વામી રાગ રાગીનીઓ ગાતા હોય મહારાજ પ્રેમાનંદ સ્વામીને રાજી થઈને હાર આપે પ્રેમાનંદ સ્વામીને રાજી થઈ એના વખાણ કરે મહારાજ પાછા બીજા સંતોના વખાણ કરે પણ ક્યારેય ભવાનાનંદના વખાણ ના કરે ક્યારેય નહીં એ પ્રેમાનંદ સ્વામીને ભેગા ગાતા હોય પણ એના ક્યારેય મહારાજ વખાણ ના કરે એટલે એમને એમ થાય કે મહારાજ બીજા સાધુના વખાણ કરે છે પણ મારા તો કોઈ દિવસ કરતા નથી અને મને તો પ્રેમાનંદ કરતા વગાડતા આવડે છે જાતે જ નક્કી લે આ કળાનું જોયું મને આવડે છે સમય જતા પ્રેમાનંદ સ્વામીએ મૂર્તિના વર્ણનના કીર્તનો બનાવીને ગાયા એટલે મહારાજે સભામાં બહુ પ્રશંસા કરીને પ્રસાદીનો હાર આપ્યો આવું જોઈને ભવાનાનંદ સ્વામીને ભગવાનનો વધારે અવગુણ આવ્યો અને ચાલુ સબમથી ઉભા થઈને જતા રહ્યા મોટી આ કાચની દિવાલ તૂટી છે કે નહીં એનો જો કોઈ મીટર હોય ને તો એ છે કે જયારે બીજાની પ્રશંસા થાય ત્યારે આપણે કેટલા રાજી થઈએ છીએ બીજાની પ્રશંસા ચરમસીમાને પણ વટી જાય ત્યારે આપણે કેટલા રાજી થઈએ છીએ એ જ પરીક્ષા છે કે આ કાચની દિવાલ તૂટી કે ના તૂટી અને ક્યાં કઈ જગ્યાએ કોઈ સાધુના ના વખાણ થતા હોય તો તમે બધા રાજી થાવ એમાં હું પણ સાધુ સાધુના ના વખાણ થતા હોય ત્યારે સાધુ રાજી થાય અને હરિભગતના ના વખાણ થતા હોય ત્યારે હરિભગત રાજી થાય એમાં બરોબરિયા આજે એક નાનો છોકરો પંદર વર્ષનો હોય ને એના વખાણ થતા હોય તો બધા દાદાઓ રાજી થાય પણ દહ દાદા બેઠા હોય ને એમાં બે દાદાના વખાણ જાજા થતા હોય ત્યારે આઠ દાદા મુરજાઈને ત્યારે હાચા ચાર સાધુ હોય ને એક સાધુ ના બહુ વખાણ થતા હોય ત્રણ ને કઈ હૃદયમાં હળવળાટ ના થાય ત્યારે સાધુ ભક્તો હોય પચી પચાસ કરતા હોય વખાણ થઈ ગયા કોઈ કર્યા અને ત્યારે બીજા ત્રીસ ને કાંઈ પેટમાં દુખાવો ના થાય ત્યારે હાચું ત્યારે સત્સંગ સાચો ત્યારે બુદ્ધિવાળો કહેવાય પણ એવું તો થવું બહુ કઠણ છે ગમે નહીં કે કેમ આપણે શું કરીએ છીએ આપણે અજામત કરીએ છે સીધો વિચાર શું આવે એ જ સેવા કરે છે આપણે શું અજામત કરીએ છે એ જ બધું કરે છે આપણે શું કરીએ અત્યારે આ વિચાર ઓલી કાચની દિવાલ છે ને એ લાવે છે માનરૂપી પારદર્શક કાચ એ વિચારને લાવે છે માટે મોટા મોટું મીટર આ છે કોઈક ના વખાણ થાય કોઈક ની પ્રશંસા થાય ત્યારે આપણું મન કેટલું પ્રફુલ્લિત થાય છે કેટલા પ્રફુલ્લિત આપણે રહીએ છે બહાર થી જ ખાલી ઉપર થી જ હસીએ છે ઉપર થી જ બે હાથ ની તાળી પાડીએ છે કે અંદર પણ તાળી પડે છે અંદર પણ આપણો આમ થન થાય છે આપણા હૃદયમાં એ સાચું છે એક સંત શિબિર હતી સારા મોટા મોટા સંતો ની મંડળોની એમાં એક સંત એમ બોલ્યા બહુ મોટા સાધુ છે એમ બોલ્યા કે હું સંકલ્પ તો કરું છું કે હું બસો સાધુ કરું એવું એ બોલ્યા ગુરુજી સોફા ઉપર બેઠા હતા બોલ્યા ને ત્યારે કરતાલ લવા લાગે ગુરુજી સદગુરુ છે ઓલા સંત એવું બોલ્યા મોટા સાધુ કે હું આટલા સાધુ કરું એવું મને થાય છે ત્યાં તો ગુરુજી કરતાલ લઈને નાચવા લાગે સાધુ કોઈક ને ત્યાં થાય છે કોઈકના શિષ્યો વધે છે અને આનંદ ગુરુજીને થાય છે કોઈએ પૂછ્યું ગુરુજી તમે કેમ નાચ્યા સંતો તો એમને ત્યાં થવાના તમને શું આનંદ થયો ગુરુજી કે મને એ આનંદ થયો કે સંપ્રદાયની અંદર આવા સારા સંત પાસે બસો સાધુ થાય તે સાધુઓ તૈયાર થઈને સંપ્રદાયની સેવા કેટલી કરશે અને કાચની દીવાલો તૂટી ગયેલી કહેવાય રોજના સાહજિક જીવનની અંદર દેખાય કે કાચની દીવાલ કેટલી આપણે રહી છે સારામાં સારો ઉપાય હું તો જાઉં છું સ્વામીએ કહ્યું આવતીકાલે તમારા વખાણ કરવાનું મહારાજને હું કહીશ માટે તમે જશો નહીં જેવો દર્દી હોય ગોળી આપે સ્વામી તો કાલ તમારા વખાણ કરશે હાલો ને અને એ તો બહુ ખોટું આલાના કરે એટલે માલાના કરવા પડે એ તો આપણે કેટલા દરિદ્ર હોય ત્યારે કરવા પડે ને મગન કરે એટલે છગન કરવા પડે નહીં તો છગનભાઈ સત્સંગમાંથી પાછા પડી જશે એવી બી કે કરવા પડે એ તો કેટલું બધું ઓલા જેનું કરવામાં પરાને જેના કરવા પડે છે એનું કેટલું કંગાળપણું કહેવાય કેટલું કંગાળપણું કહેવાય પ્રેમાનંદ સ્વામીના કર્યા એટલે હવે કીડી સખી કરવા પડે મહારાજને કીડી સખીનું કેટલું કંગાળપણું કહેવાય અને આવા સંકલ્પ આપણા હૃદયમાં હોય તો આપણે કેટલા કંગાળ છીએ આધ્યાત્મના માર્ગે હાવ ભિખારી છીએ આપણે તો હાવ રાખ છીએ આવું જો આપણને થતું હોય તો આ રીતે સમજાવીને મુક્તાનંદ સ્વામી એ મહારાજ પાસે ગયા બધી વાત કરી મહારાજ કે એમાં હું કાલે એમના વખાણ કરશું આપણે સભા ભરાની વારાફરી કીર્તનો બોલાવા લાગ્યા આજે તો ભાઈ કીડી સખીને ખબર છે કે આ રે આપણો છે અને સભાની અંદર પ્રશંસા પણ આપણી જ છે એટલે વખાણની ઈચ્છા રાખીને કીર્તન ગાવા લાગ્યા રાગ રાગીનો તાન તોડે નામ ગાય નામ ગાય નામ ગાય નામ ગાય ઘડી એટલી બધી પ્રકારથી બધું ગાયું પણ બધું જ અહંકારથી ભરેલું આ કે હમણાં મહારાજ આમ છલાંગ મારીને આવશે ને મને હાર પહેરાવશે કારણ કે આજે કરાર થયા છે દસ્તાવેજ થઈ ગયો છે ને પહેલા કીર્તન પૂરું થયું મહારાજ બોલ્યા મુક્તાનંદ સ્વામી આ કીડી સખીનો રાગની હું વાત કરું ત્યાં તો કીડી સખી આમ જમીન થી અદ્ધર થવા લાગ્યા કે વાહ 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 આજે મહારાજને સમજાનું બદરી મને હું ખબર કે મોકતાના સહી સમજાવે ત્યારે સમજાય છે એમ મહારાજ કે સ્વામી કેવો રાગ એનો ખબર છે અમારા મડ દ્વારા થી અપાન વાયુ નીકળે ને જેવો એનો અવાજ આવે ને એવો રાગ આ કીડી સખીનો છે ઓ અને જે આને ખોટું લાગ્યું કે મારા અવાજની કિંમત આ સ્વામિનારાયણને આવી કરી હું તો મોટા મોટા રાજાઓને રીઝવું છું મારી કિંમત આ સ્વામિનાયણના દરબારમાં થઈ શકે એમ નથી મારી કિંમત તો મોટા રાજ દરબારોમાં થશે મોટા રાજાઓ મને પુરસ્કાર આપશે સ્વામિનારાયણ હું જ દેવાના અને સભામાંથી ઊભા થઈને ચાલવા ગયા ત્યારે મહારાજ કે કીડી શકી આ સત્સંગમાં પડયારો ક્યાંય જવા જેવું નથી ક્યાં લ્યા તો કે હું તો રાજાઓને રીઝવું એવો છું આ સભામાં મારી કોઈ કિંમત નથી મહારાજ કે અમને હું જાણો છો તમને ભગવાન જાણો છું તો પડ્યારો આ સત્સંગમાં ક્યાંય જવા જેવું નથી ના ના મારી રાજાઓ કદર કરે તમે જોજો ગયા કદર કરાવવા તે હાથની અંદર કાંઈક એવું ઝેરી જનાવર કરડ્યું તે હાથ હાથ છે ને પતનો રોગ થયો ને હાથ આખી આંગળીઓ ઝરી ગઈ વાજિંત્ર વગાડી ના શક્યા અને પોતે ખાન દેશ બાજુ ગયા ત્યાં અંતે રીબાઈ રીબાઈને ભગવાનના ધામમાં ગયા દેહ છોડ્યો આવી દશા થઈ આ કોણે કરાવી કરાવી માને બોલો પ્રેમાનંદ સ્વામી બાકી પ્રેમાનંદ સ્વામીની પ્રશંસા થતી હતી ત્યારે એટલો જ વિચાર કર્યો હોત કે પ્રેમાનંદ સ્વામી એવા મોટા છે એમની હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ રહે છે મહારાજ એની ઉપર રાજી છે મારે એટલી નથી રહેતી મારે હજુ પ્રયત્ન કરવાનો છે કોઈની પ્રશંસા થાય ને તો કદાચ આપણને એટલી પ્રશંસા પચે નહીં તો એટલો વિચાર તો તરત આવવો જ જોઈએ કે એનામાં એ પડ્યું છે ને મારામાં નથી હજુ મારે મેળવવાનું છે તોય વાંધો નહીં હું મૂકશું તોય આગળ આલે પણ સીધો જ છેદ ઉડાડે કે જ્યારે હોય ત્યારે એક જ દેખાય છે જ્યારે હોય ત્યારે પાંચ જ દેખાય આ પાંચ જ ભગત સેવા કરે બીજા કોઈ કરતા જ નથી આમ થાય અને એના કારણે એનો જીવ સત્સંગમાંથી પાછો પડે માટે આપણે મુમુક્ષુ માત્ર બચતા રહેવું ભગવાનના સંતો ભક્તોની પ્રશંસા થાય ને ત્યારે પોતાના જીવને એવો કેળવવો કે પ્રશંસા સાંભળીને આપણે રાજી થઈએ એમાંય બરોબરિયા હોય આપણી જોડે એવાનો તો પ્રશંસા સાંભળીને બહુ રાજી થવું હા નાનાની પ્રશંસા સાંભળીને રાજી થવાય બહુ નાના હોય ને એની પ્રશંસા સાંભળીને રાજી થવાય બહુ મોટા હોય એની પ્રશંસા સાંભળીને રાજી થવાય પણ આપણી જોડે પગલે પગલે હાલતા હોય ને એની પ્રશંસા સાંભળીને રાજી થઈએ ને એ સાચું ભક્તપણું ને એ સાચું સાધુ પણ છે સંતને નથી મફતમાં એવી રીતે ભક્તને પણ ભક્તપના નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડે છે એનું મૂલ આજ છે આ જ છે મોટા મોટા ઝાડ હોય અને આપણે સત્સંગ એક મોટું વન છે એકબીજાના ગુનો કેરા ગણું હેત રહે છે બી હોતી નથી તે જે ધારે તે હરખાઈને કરે છે મોટા સાહુકારો હોય બુદ્ધિવાળા પણ ચોર ધારે કે આ સાહુકારનું ઘર લૂંટવું છે તો લૂંટી લે ના લૂટી લે એવો હોશિયાર ચોર હોય સયાજીરાવના જોબન પગી એ અડધી રાતે માય જન્યો એવો કરી દીધો હતો સયાજીરાવને ચેલેન્જ આપીને ખબર છે ને એવા હતો કળા હતી એની પાસે કરી શકે એવી રીતે ગમે એવો બુદ્ધિવાળો કોઈ પોતાને કેતો હોય કે મને માન શું કરવાનું છે તેમ માન રૂપી ચોર આગળ પોતાને બુદ્ધિશાળી માનનારા બધા છેતરાય છે માન આગળ બુદ્ધિશાળી થવાય જ નહીં હું બુદ્ધિ વાળો છું માન મારામાં ક્યાંથી આવે એક જ વાત હું કઈ નથી બસ નહીં સાધન બલ વચન ચાતુરી સાધનનું બળેય નથી અને વચન ની ચાતુરી નથી બુદ્ધિ નથી કળા નથી આવડતેય નથી આલોક ની બુદ્ધિ નથી ને પરલોક ની નથી શું બુદ્ધિવાળા અલ્પ અલ્પબુદ્ધિને એ ઊંધી છે મહારાજ હે ગુરુજી અમારી તો અલ્પ બુદ્ધિને એ ઊંધી છે તમારાથી હાલિયે છે ને તમારાથી તમે ચલાવ્યા છે ને તમે તમે ચલાવશો પહોંચાડ્યા છે ને તમે પહોંચાડશો એક ભરોસો ચરને ગીરધારી એક આશરો રાખીએ ને બુદ્ધિનું બળ છોડીએ ને તો માનરૂપી પારદર્શક શત્રુ જીતાઈ જાય બીજી કોઈ રીતે જીતા એવું નથી બળ બહુ નામિતનું આપણું કાંઈ બળ નહીં બુદ્ધિનું બળ નહીં આપણે આપણી બુદ્ધિનું બળ રાખવા જઈએ તોય માન આવે પણ આપણામાં કાંઈ છે જ નહીં હું કશું જ નથી શું છું આમ વિચારીએ આપણે કે મારામાં હું આવા મોટા મોટા પરમહંસોથી આવા મોટા મોટા ભક્તોથી એમાંનું મારામાં શું છે શું છે એ લોકોએ જેટલું આ સત્સંગને અર્થે કર્યું આજે એવા મોટા પુરુષો ગુરુજી જેવા જે સત્સંગને અર્થે કરે છે એમાંનું હું શું કરું જ છું કાંઈ કરતો નથી બસ આટલો વિચાર આવે એટલે આપણે જીરો થઈ જઈએ એટલે પછી માન રૂપી શત્રુ છે એ આપણને પીડવા માટે ના આવે બાકી મહારાજ કે ચોર છે ખતરનાક ચોર ચોર જે સમયે જેવી જરૂર હોય એ સમયે તેવો થઈ જાય છે મંદિરમાં જવું હોય તો ચોરને શું કરવું પડે ભગત થાવું પડે ખિસ્સા ચોર હોય એ કંઠી પહેરીને જ મંદિરમાં આવે તિલક ચાંદલો કરીને આવે ઉતારાઓ ઉત્સવના હોય ને તો ઉતારાની અંદર એ રાત્રે ચોરી કરવા જાય ચોર તિલક ચાંદલો કંઠી લઈને ઉતારો લીધો હોય અને કયા ઠેલા કેટલા રૂપિયા જ બધું જોઈ રાખ્યું હોય રાત્રે પછી હાથ લગાવે તમારે સાંસ્કૃતિક કાર્યક્રમ આ બાજુ હાલતો હોય ને એનો કાર્યક્રમ ઓલી બાજુ હાલે એવું હોય અને પાછો હોય આમ તમારે એવો ભગત થઈને બેસે આપણે એક મંદિરમાં અમેરિકામાં જોયું તું કેમેરાની અંદર પકડવા પડ્યા દર વીકે લે એક બાઈ ને એવી ટેવ દર વીકે બાયોના પાકીટ ડોલર કાઢ લે દર વીકે પાકીટમાંથી ડોલર કાઢવાના જેવા પોઢણિયા વખતે બેનો દર્શન કરવા સ્ટેજ પાયે જાય ભગવાનના એટલે પાકીટ બધા પડ્યા હોય બેનોના વિભાગમાં ઓલીબાઈ આવે એટલે એની એ જ કામ કરવાનું હોય દર વીકેટમાંથી દહ ની નોટ જાય કોઈને નહીં જાય કોઈને હો ની જાય એટલે પછી બધા ડિસ્કસ તો કરે આરું થાય છે કામ આમ તે બે મહિને ત્રણ મહિને પકડ્યું એ સ્પેશિયલ એની માટે માણસો નીમ્યા ત્યારે પકડાયું કે આ જયારે મહારાજને પોઢાડવા બધા જાય ને ત્યારે આ બધાને પોઢાળ દે પાકીટને પણ જે ચોર છે એ હામેનો કયો પ્રસંગ ને કેવો કયો પ્રદેશ છે એવો જ એ વેસ લઈને આવે એવી રીતે માન છે ને એ એવું લઈને આવે તપસ્વીમાં તપ રૂપે આવે જ્ઞાનીમાં જ્ઞાન રૂપે આવે ભક્તમાં ભક્તિ રૂપે આવે ધર્મિષ્ઠમાં ધર્મ રૂપે આવે સેવાવાળામાં સેવા રૂપે આવે જે આપણે આધ્યાત્મિક ક્રિયા કરીએ છીએ એ રૂપ ધારણ કરીને ચોર આવે એટલે આપણને ખબર પડે નહીં લૂંટી લે હાવ ખાલી કરી નાખે તો એ ખબર પડે એમ લાગે હું તો સત્સંગની સેવા કરું છું સત્સંગની સેવા કરું છું પણ એ સેવા માટે કરું છું કે મારી માન મોટપ વધારવા માટે કરું છું હું કથા વાર્તા કરું છું ભગવાનને રાજી કરવા કરું છું કે મારી માન મોટપ વધારવા કરું છું હું દાન કરું છું એ ભગવાનને મોટાને રાજી કરવા કરું છું કે મારી માન મોટપ વધારવા માટે કરું છું હું સેવા કરું છું ભગવાનને રાજી કરવા કરું છું કે મારી માન મોટપ વધારવા માટે લોક મને ઓળખે ને જાણે એટલા માટે કરું છું આમ જો વિચાર આવે તો ખબર પડે નહીં તો ખબર કેમ પડે અરે કેટલી જગ્યાએ ખબર છે તમે મંતવ્ય લખો ને તો ન્યાય તમારે પકડવું પડે કે આ મંતવ્ય બોલું છું ને લખું છું તો ઓહો હો અમારે કે આટલું સરસ મંતવ્ય એમ સાંભળવા માટે કરું છું કે હું એનો સાર કાઢી અને મારા આત્માને પોષણ આપવા માટે લખું છું આ બધી જગ્યાએ એક એક નાની ક્રિયાની અંદર એ એ સ્વરૂપે આ ચોર આવીને બેસે છે ચોર આવીને બેસે છે કઈ પણ આપણે સારી ક્રિયા કરીએ એટલે હંમેશા ચોરથી સાવધાન રહેવું અને આપણે ભગવાનના ભગતો છીએ એટલે આપણે કરવાના બધું સારું ખરાબ તો આપણે કરવું નથી એટલે જે કંઈ આપણે સારું કરવાના એટલે આ ચોર આપણને સારામાંથી પકડવા આવવાનો કંઈ પણ આપણે સારું કરીએ છીએ એટલે ક્યારેય નિર્ભય ના થઈ જવું કે મને શું થવાનું આ ચોર ત્યાં બેઠો જ છે અને એ સ્વરૂપે આવીને બેસે કાચીંડા જેવો છે હાથ રંગ જેમ બદલે ને જેવું ઝાડનું થળ એવો એ થઈ જાય જેવું ઝાડનું પાન એવો એ થઈ જાય એ માન છે ને એને હાથ રંગ નથી એને રંગ છે રંગ છે જેવો રંગ આપણે કરીએ ને આપણો એવા રંગે આવે આપણને લાગે હરું આપણા ભેગું જ છે આ તપ જ છે આપણું પણ તપ ના હોય તપનું અહંકાર હોય જ્ઞાન જ છે અહંકાર હોય આપણને લાગે અમૃત જ છે આપણે બધું અમૃત જ ભેગું કરીએ છીએ પણ ઝેર થઈ ગયું હોય એ રૂપે આવે ને એ રૂપે આવે એટલે માટે ભગવાનના ભક્તોએ આપણે બધાએ સાવધાન રહેવું આ ચોરથી આપણે બચતા રહેવું જે સમયે જેવી જરૂર હોય એ સમયે તેઓ થઈ જાય તેવો દેખાવ કરે તેથી તે કેમ કડ્યામાં આવે વાસ્તવમાં ચોરને ઓળખી શકાય નહીં જે સીધો સાદો શુદ્ધ માણસ હોય તે આવા ચોરને જલ્દી ઓળખી શકતો નથી સીધો સાદો ઓળખી શકે અને બહુ કપટી હોય એ ના ઓળખી શકે એ રોજ પછાડાટ ખાય ચોરને તો માન આપો કે અપમાન કરો મોઢામાંથી એક વેન પણ નબળું બોલે નહીં તે જો ખરાબ બોલે તો ખબર પડી જાય આ રીતે માનની રીતને ઓળખવી અટપટી છે અટપટી છે માનની રીતને ઓળખવી બહુ અટપટી છે હંસ અને બગલો દેખાવમાં તો એક સરખા જ નહીં પણ ચારો કરે ત્યારે ખબર પડે છે કે હંસ મોતી ખાય છે અને બગલો માછલીને ખાય છે ક્યારે ખબર પડે કે આ ભગવાનનો ભગત કેટલું કેટલો હમજન વાળો છે કેટલું માનને ટાળ્યું છે કે જ્યારે એના વખાણ ન થાય ઉપરથી એની નિંદા થાય તો સેવાને મૂકી દે છે કોઈ એના તપને તપને જોતું નથી તો મૂકી દીધું કોઈ એની માળાને જાણી નથી કોઈ એના ભજનને ભજનને જાણ્યું નથી તો દીધું કે કર્યા કરે છે એના ઉપરથી ખબર પડી જાય કે આને કેટલું તાન છે એનું એનું કોઈ જગ્યાએ જાહેરાત ના થઈ તો એ પાછો પડી ગયો આવે સેવા કરવામાંથી દાન કરવામાંથી એના ઉપરથી ખબર પડે કે આને આ તાન છે આપણા પરિવારમાં તો એવું સૌભાગ્ય છે કે એવા ઘણા બધા ભક્તો છે કે જેને એવી સમજણ છે નથી નામ જોતું નથી જાહેરાત જોતી નથી એને કાંઈ પોતાની ઓળખાણ જોતી પરંતુ એની અંદર પણ ઊંડું ઊંડું ક્યાંય એમ ના થાય કે હું આવો સમજણવાળો છું કે મારે કાંઈ જોતું નથી એ પણ હંમેશા જાણી રાખવું કારણ કે આ ચોર છે ને એ મારે નથી માન જોતું એ રૂપિયા આવીને પણ આ ચોર છેતરે છે મારે માન નથી જોતું મારે હાર નથી જોતો મારે પદ પ્રતિષ્ઠા નથી જોતી મારે સત્તા નથી જોતી એ નથી જોતી એ રૂપે પણ આવે એવો છે હવે આનો ઉપાય જ હું આ ચોરને ભગાડવાનો ઉપાય જ શું તો એનો ઉપાય એક જ છે જે મહારાજ અને મહારાજને અખંડ ધારી રહેલા મોટા પુરુષો એનો કરેલો આદેશ એને વિશુદ્ધ ભાવે અનુસરવું આ જ આનો ઉપાય છે કે આ ચોરથી બચાય એ જે આદેશ આપે એને વિશુદ્ધ ભાવથી કોઈ પણ પ્રકારની બીજી કામના વિના એને જે ક્ષેત્રમાં જયારે જે સેવા એને નિષ્કામ ભાવે સોંપીને કરવી એ જ આ ચોરથી બચવાનો સારામાં સારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બેસ્ટમાં બેસ્ટ ક્યારેય ફસાવાય નહીં એવો ઉપાય આ એક જ છે બાકી બીજે બધે ફસાવાના ઉપાય છે એક જ બસ મોટા પુરુષ જે છે એનો બતાવેલો રસ્તો ને આગળ નિષ્કામ ભાવે વિશુદ્ધ વિશુદ્ધ ભાવથી એ રસ્તે આલ્યા કરવું મહારાજે એટલે જ કીધું કે મોટા પુરુષની આજ્ઞામાં વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે એટલે કીધું પછી માન આવે જ ક્યાં આત્મસત્તામાં આવે જ નહીં સંતોની રીતને જોઈને સંતોના સંગે રહીને તે ગુણોને રાત દિવસ શીખવા

અને સંતોનો સમાગમ કરીને પ્રેમથી શીખવી જોઈએ હરિભગત બાજુ હરિભક્તો છો તમારી રીત ને શીખવી હરિભક્તો પાસેથી ને સંતો પાસેથી તેને શીખ્યા પછી તે સારા હરિભક્ત થાય છે એમને એમ હરિભગત નથી થવાતું બોલો આજ તો હરિભગતની ની વ્યાખ્યા શું કંઠીના બે દોરા ગળામ પહેર્યા અને મંદિરે ગયા તિલક ચાંદલો તો હોય કે ના હોય પણ હરિભગત તો કહેવાય આ વ્યાખ્યા થઈ ગઈ અને અને માથે કરાવે લાલ કપડું પહેરે તો સાધુ આવી વ્યાખ્યા મહારાજ કે નથી થતી બ્રહ્મચારીની ની રીત બ્રહ્મચારી પાસેથી શીખવી શીખ્યા વિના ક્યારે આવડે નહીં બધું શીખવું પડે છે તે જ્યારે શીખી જાય ત્યારે જ બુદ્ધિમાન કહેવાય જેનો જે ધર્મ હોય તે તેને શીખી રાખો ધર્મમાં ફેર પડવા દેવો નહીં જો ભૂલથી કોઈ ધર્મમાં ફેર પડે તો તેનું પ્રાયશ્ચિત કરવું જે પ્રાયશ્ચિત કરે તે સાચો હરિભક્ત કહેવાય પણ જે પ્રાયશ્ચિત ન કરે તેને કાચો ભક્ત જાણવો માટીનું પાકું ઠામ હોય તો જ તેમાં પાણી રહે છે કાચા ઠામમાંથી તો પાણી ગળી જાય છે અર્થાત જે પ્રાયશ્ચિત નથી કરતો તે કાચો સત્સંગી સત્સંગમાંથી પડી જાય છે કોઈ વ્યક્તિથી ભૂલ ના થાય એવું નહીં થાય મનુષ્ય માત્ર ભૂલને પાત્ર પરંતુ ભૂલ થયા પછી શાસ્ત્રમાં એના યોગ્ય પ્રાયશ્ચિતો લખ્યા છે કે આવી ભૂલ થાય તો આવું પ્રાયશ્ચિત કરવું આપણને ન ખબર હોય તો ભગવાનના મોટા પુરુષને પૂછવું કે આ અમારાથી આવું થયું છે તો એનું પ્રાયશ્ચિત શું આપણને ખબર હોય પણ આપણે એ પ્રાયશ્ચિત કરવા અસમર્થ હોઈએ જેવું લખ્યું છે એવું તો મોટા પુરુષને પૂછવું કે લખ્યું છે તો આવું પણ મારાથી એટલું મોટું પ્રાયશ્ચિત નથી થાય એવું તો એ પછી આપણે આપણી ઉંમર પ્રમાણે આપણી કેપેસિટી પ્રમાણે આપણને પ્રાયશ્ચિત આપે પ્રાયશ્ચિત જેવું આપણે કર્યું એટલે જે પાપ કરેલું હતું એ પૂરું થઈ ગયું છૂટી ગયા એમાંથી પાપનું પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ રહેવાય છે પાપ કર્યું ને પ્રાયશ્ચિત ના કર્યું તો શુદ્ધ ના થવાય માટે ખોટું ન થાય એવું કોઈ ક્યારેય ના કહી શકે મારથી ક્યારેય થાય જ નહીં થાય ખરું પણ એનું પ્રાયશ્ચિત કરી લેવું જરૂરી છે મહારાજ કહે છે માટીના કાચા ઠામનો વિશ્વાસ ન કરાય ભલે તે હોય છતાં તે વગર ફૂટે ફૂટેલું જ ગણાય કાચી માટીનો કાચો હોય ને એમાં પાણી ભરો તો ભરાય ન ભરાય તે કાંઈ કામમાં ઉપયોગી થતું નથી તે માટી સાથે માટી જ છે તેમ સમજાય છે એ આમ ઘડા જેવું દેખાતું હોય તોય માટી જ છે એમ પ્રાયશ્ચિત ના કર્યું હોય એ સત્સંગમાં હાલ્યો જતો હોય બસ એને જે ધારે હેબિટ થઈ ગયો હોય કર્યા જ કરે કર્યા જ કરે કર્યા કરે પ્રાયશ્ચિત તો કોઈ દી કરવાનું જ નહીં એ માટીનો ઘડો છે એક દિવસ માટી થઈ જવાનો છે પણ જો પ્રાયશ્ચિત કરતો હોય જે જે એનાથી ખોટું થઈ ગયું પ્રાયશ્ચિત કરી લે મોટા પુરુષનું આપેલું હોય પ્રાયશ્ચિત કરી લે ભગવાન રાજી થાય પાક્કો ઘડો સત્સંગમાંથી ક્યારેય તૂટે નહીં મહારાજે સંતોને કીધું છે હે સંતો તમે જે કાંઈ ઉપવાસ આવે છે કરી લો છો માટે હું તમારી પર બહુ રાજી છું પ્રાયશ્ચિત કરી લો છો એટલે હું તમારી પર રાજી છું ભક્ત ચિંતામણીમાં કીધું છે ભગવાનના ભક્ત પણ એવા ઘણા બધા છે કે એનાથી ખોટું થાય તરત ફોન કરીને પ્રાયશ્ચિત લે અને તરત જ એ ભૂલ એ ભૂલને સુધારી નાખે ભૂલ તો થઈ જાય પણ એને તરત સુધારે પ્રાયશ્ચિત લઈ લેવું જ્યારે ગળાને અગ્નિમાં પકાવવામાં આવે ત્યારે તે ગળો પાકો થાય તે તૂટતો ફૂટતો નથી તેમાં પાણી ભરવામાં આવે છતાં તે બહાર નીકળી જતું નથી ત્યારે તે ગળો પાકો કહેવાય તે રીતે સંતોને પણ નિયમ પાડવા ઉપરથી જાણી લેવા સોનાને પણ શુદ્ધ કરવા માટે અગ્નિમાં તપાસ તપાવવું પડે છે સંતોના નિયમ ધરમ પરથી ખબર પડી જાય કે આ સંતો પાકા છે બાકી મોટો ચાળનો હોય ચાળનો જ મોટો ઘવે જાય ને કાંકરાઈ જાય ને બધું જાય કાંઈ રહે નહીં સ્વામિનારાયણ જેવા ભગવાન મળ્યા શું આજ્ઞા પાછળ પડ્યા છો એક ઉપાસના રાખો મહારાજની બસ આજ્ઞાની કોઈ જરૂર નથી હિંડોળા ખાતે હિંચકવું છે દુઃખ પાક ખાવા છે નક્ષરધામમાં જવું છે તો આજ્ઞા લોપીને છડે ચોક આજ્ઞા લોપીને ધામમાં જવાના આજ્ઞા ને ઉપાસના બે પાંખો છે ઉપાસના પણ જોઈએ અને આજ્ઞા પણ જોઈએ હા આજ્ઞામાં ક્યારેક ભૂલચૂક થાય તો ઉપાસનાનું એવું બળ છે કે આજ્ઞા કદાચ થોડી ઘણી ક્યારેક ભૂલથી કંઈક થઈ ગયું હોય તો મારા જે માફ કરે છે પણ જાણી જોઈને હેબિટ જ જેને છે આખી પાંખ જ કાપી નાખે ના ઉડે પ્લેનય નથી ઉડતા આજના એને બે બે પાંખો હરખી જોઈએ એનાય જો પંખાનો એક બાજુનો પંખો બગડે ને તો પ્લેન એઠું આવતું રહે તો અક્ષરધામનો પ્લેન તો આવે જ ને એટલે કીધું નિશ્ચયના બળે એમ બળે જે ધર્મને ખોટા કરે ને ચાંડાળ જાનો માટે ધર્મ પણ જોઈએ આજ્ઞા પણ જોઈએ અને ઉપાસના પણ જોઈએ જેમ જેમ સોનાને તપાવવામાં આવે તેમ તેમ તે શુદ્ધ થતું જાય છે સોનાની શુદ્ધિ માટે અગ્નિમાં તપાવવા સિવાય અન્ય કોઈ ઉપાય નથી તે રીતે સત્સંગમાં નિયમ પાળીને સંતો અરિભક્તોની શુદ્ધિ થાય છે જ્યારે સત્સંગના નિયમોને યથાર્થ રીતે પાડવા માંડે ત્યારે ત્યારે જ તેનો વિશ્વાસ કરી શકાય જો તેને સત્સંગનો ખપ ન હોય કે ઓછો હોય તે પણ કળ્યામાં આવી જાય છે જો ખપ હોય હોય જ નહીં તો કઠન નિયમોને પાડી શકે જ નહીં ને સત્સંગ છોડીને ચાલતો થાય ખપ જ ના હોય નિયમ ક્યાંથી પાડે ખપ જ ના હોય સત્સંગ છોડીને ચાલતો થાય પણ જેને ખપ છે આપણે ત્યાં કેવા ભક્તો છે અત્યારે આ પાટોસો આવે છે ચાંદ્રાયનો કરે છે કેટલા બધા ભક્તો મહારાજના પાટોશો નિમિત્તે નિયમ લીધા હોય એમાં ચાંદ્રાયનો ધારણા પારના આવા નિયમો છે ભગવાનના ભક્તોના આવા કઠન નિયમો પાડે છે વિશુદ્ધ થવા માટે શુદ્ધ થવા માટે આવા નિયમો પાડે છે બીજાને ત્યાં તો એકાદશી ની ખબર નથી ચાંદ્રાયણ ની ક્યાંથી ખબર હોય એકાદશી બારસ બારસ થઈ જાય રોજ જ હોય હોય એને આવા સત્સંગમાં લીધા તો કે અહીં આપણે તો ઓલી જગ્યાએ બધી છૂટછાટ અહીં તો તમે કો ચા ના પીશો ને કોફી ના પીશો ના ના કરશો કેટલોક પ્રોબ્લેમ મૂકીને ચાલતા થાય અમે આનંદ આનંદ આજ્ઞા કરીએ છીએ તેઓ જે આજ્ઞા કરે એ પ્રમાણે સૌ સંતોએ વર્તવું સંતોનું મંડળ બાંધીને જે દેશમાં ફરવાનું કહે તે દેશમાં ફરવું આવી આજ્ઞા અમે કરી છે અમારી આજ્ઞા પાડવાનું મનમાં નક્કી કરો પછી એક એક જણ ઉઠો અને અમારા ચરણનો સ્પર્શ કરીને તેને દ્રઢ કરો આ આનંદાનંદ સ્વામી જ્યાં મોકલે ત્યાં સુખેથી જવું આવી અમારી આજ્ઞા છે નક્કી કરીને ઊભા થાવ ને અમારા અંગૂઠાનો સ્પર્શ કરો પછી એક એક જણ ઉઠો મને રાજી કરવા સૌએ ઘણા હેતથી ઉઠવાનું છે મહારાજ કે સંતો મને રાજી કરવા ઊભા થજો પાછા કારણ કે મહાત્મા કો ક્યાં ઉપદેશ મહાત્મા તો મહાત્મા ભાઈ ના ઊભા થાય કે મારે આજ્ઞા નથી રહેવું મારા જે બે ચાર સંતોને કીધેલું કે આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેશો તો હિન્દુસ્તાની તો થોડા કડક સ્વભાવના તે ઊભા થયા એક બે સાધુ મહારાજ સુન લો તુમ કહેગા તો અન્ન બી નહીં ખાવેગા તુમ કહેગા તો પાણી બી નહીં પીવેગા તુમ કહેગા તો એક ટંગ ખડા રહેગા લેકિન મુક્તાનંદી આજ્ઞામાં નહીં રહેગા કે બોલો તે મહારાજ કે સ્વર્ગ દ્વારી જ આવેગા આ સ્વર્ગ દ્વારી જ આવેગા ધામમાં જતા રહ્યા પણ સ્વામીની આજ્ઞા આમ ના બોલો ખાટલામાં હુવાડીને મહારાજે મોકલી દીધા સ્વામીને આજ્ઞા આમ ના રહી શકે બહુ કઠણ છે ને આજ્ઞામાં રહેવું બહુ કઠણ છે આજ્ઞામાં રાખવા કાંઈ કઠણ નથી અમારી આજ્ઞા પાડવાનું મનમાં નક્કી કરો પછી બધાય સંતો હેતથી ઉઠવાનું મહારાજે કીધું ઊભા થાવ આનંદાનંદ સ્વામી કે ને આ જશો ને બધાય તો મોટા મોટા બધા સંતો મનમાં પ્રસન્ન થઈને આનંદ ઉલ્લાસથી ઉઠ્યા લો મોટા મોટા સાધુ ઊભા થયા શ્રીહરિના ચરણનો સ્પર્શ કરીને સત્સંગના નિયમોની દ્રઢતા કરી જ્યારે સંતો શ્રી પગે લાગ્યા ત્યારે શ્રીહરી ઉત્સાહથી એકદમ ઊભા થયા અને સંતો ઉપર રાજી થઈને પ્રત્યેકને મહારાજ કે વાહ મારા સાધુ કેવા નિર્માની છે છે કારણ કે તો કરવું જ પડે ને બાકી તો કોઈ સ્વામીન થાય મારે પૂર્વમાં જવું છે કોઈ ને થાય પશ્ચિમમાં જવું તો કોઈ કે હું તો દક્ષિણમાં જઈશ કોઈ કે હું તો ઈશાનમાં જઈશ તો કાંઈ નિર્ધાર હરખો રે નહીં એટલે કરવું પડે સંતો બધાય રાજી થઈને રાજી થયા ત્યારે મહારાજે પણ રાજી થયા અને મહારાજ એમને ભેટ્યા પછી સૌ ચતુર સંતોએ મળીને શ્રીહરીને બંને હાથ જોડીને વિનંતી કરી પછી તેઓ બોલ્યા યહ મૂર્તિ બિન ઓરહિજેહા તિનમે કબૂ ન હોવે નેહા દેન દેનયહ મૂર્તિ મેં બાવા અધિક અધિક રહે બડાવા ખાવત પીવત સુવત તામે યહ અખંડ રહે યામે ઉઠત બેઠત ચાલત જો બોલત જોવત તામહી સો આ મૂર્તિ સિવાયની જે કોઈ વ્યક્તિ કે વસ્તુ તેમાં અમારા મનને ક્યારેય હેત થાય નહીં આપણી મૂર્તિનું ધ્યાન ચિંતન અમારા હૃદયમાં હંમેશા થયા કરે દિન પ્રતિદિન આ મૂર્તિમાં અમને સ્નેહભાવ અધિક અધિક વધતો જ રહે ખાતા પીતા સુતા ઉઠતા બોલતા કે દેખતા બધી ક્રિયાઓમાં અમને આ મૂર્તિનું અખંડ ધ્યાન સ્મરણ થતું રહે સંતો માગે છે

બહાર જેટલું આ બ્રહ્માંડ દેખાય છે તેટલું બધું અંદર પણ ભર્યું છે એટલે મનમાં બીજી બધી વસ્તુઓનો અભાવ આવે અને એક મૂર્તિમાં ચિત્ત પરોવાઈ રહે મહારાજ જેટલા આપના આશ્રિત ભક્તો છે તેટલા જ અમને મનુષ્ય મનાય બાકીના જગતના લોકો અમને પશુ જેવા જ ભાશે તમારા સત્સંગી એ જ મનુષ્ય બાકી બધા ઢોર આવા દેખાય તો અમને મૂર્તિમાં વૃત્તિ રહે ભગવાનના ભક્તોમાં જ અમારે રુચિને હેત થાય જગતમાં ક્યાંય હેતને રુચિ થાય નહીં ભગવાનના ભક્તો જ અમારા સાચા મિત્ર રહે અને દેહમાં અમને શત્રુભાવ થાય ત્યારે આનંદની છોડું ઉછાળતા શ્રીઅરી પ્રસન્ન થઈને બોલ્યા સંતોએ જ્યારે માંગ્યું મહારાજ તમારી મૂર્તિ સિવાય બીજે ક્યાંય હેત ના થાય તમારા ભક્તો સિવાય બીજા કોઈ મનુષ્ય ન દેખાય ત્યારે મહારાજ બહુ રાજી થઈ ગયા અને આનંદની છોડું ઉછાળતા બોલ્યા સંતોએ પ્રતિબંધક દાવ પેતના બ્રહ્મ વિદ્યાઓ શીખવી જોઈએ મોક્ષના માર્ગ બે છે સંતોને ને મહારાજ કે છે એક ભગવાનના આશ્રયરૂપ મોક્ષ માર્ગ એક ભગવાનનો આશરો અને બીજો બુદ્ધિ પ્રકાશ બુદ્ધિ ગાંભીર્ય ચાતુર્ય તે મોક્ષ માર્ગ છે તે માર્ગમાં મન લગાવવું જોઈએ તે સિવાય તો મહાન દુઃખ રહ્યું છે દેશકાળ વિપરીત થઈ જાય બીમારી આવે મન સ્વસ્થ ન રહે છતાં ભગવાનના આશ્રયમાં ડગમગાટ ન થાય એને આશ્રય કહેવાય ગમે એવું દેહમાં સુખ દુઃખ આવી પડે માન અપમાન થાય પણ ભગવાનમાંથી જે ડગે નહીં એને ભગવાનનો દ્રઢ આશરો ગોપીઓ ગોવાળો પાંડવો અઢાર પદમ વાનરો બધા એક દ્રઢ આશ્રયથી સંસારના પારને પામી ગયા તેમના જેવા બીજા પણ ઘણા બહુ પાર થઈ ગયા જમીન ઉપરના રાજમાર્ગ ઉપર દોડી શકાય તેવો આશ્રય માર્ગ છે આશરાનો માર્ગ એ જમીન ઉપર કોઈ આ મોટો હાઈવે બનાવ્યો હોય ને આપણે દોડવાનું હોય એક્સપ્રેસ હાઈવે ઉપર સિક્સ લાઈન આમ જતી હોય અને એની ઉપર ગાડી ચલાવીને જવાનું હોય તો ટાઈમે પહોંચી જ જવાય એમાં ના પહોંચાય એવું થાય જ નહીં સિક્સ લેન આમ હોય જવાની હોય તો ટાઈમે આપણે પહોંચી જ જવાના છે એ રાજમાર્ગ છે આશરો એ મોક્ષના માર્ગમાં રાજમાર્ગ છે અને બીજો માર્ગ કીધો ને જે બુદ્ધિનો પ્રકાશ કે જેની અંદર બુદ્ધિપૂર્વક મહારાજ આવા છે ધામ આવું છે માયા આવી છે જીવ આવો છે એમ સમજણથી એક 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 સ્ટેપ કરીને માયાને ખોટી કરવાની ભગવાનને હાચા કરવાના એ જે બુદ્ધિ પ્રકાશ ઊંચે બાંધેલા દોરડા ઉપર ચાલતા નટના માર્ગ જેવો બુદ્ધિ ચાતુર્યનો માર્ગ છે આસરાનો માર્ગ એ જમીન ઉપર રાજમાર્ગ જેવો છે અને બુદ્ધિ પ્રકાશનો માર્ગ એટલે કે બુદ્ધિપૂર્વક જે ભગવાનને જેવા છેવા જાણીને જે કરવા એ પેલો નટ જેમ દોરડા ઉપર ચાલતો હોય કેટલું કઠન છે એટલું કઠન છે આશ્રય અને બુદ્ધિ પ્રકાશ બંનેને છોડીને ચાલવું એ તો મૂર્ખનો માર્ગ છે તેમાં ચાલનારો અત્યંત અત્યંત દુઃખી થાય છે આત્યંતિક સુખ તો એક અલગ જ વાત છે સત્સંગરૂપી દ્રઢ જહાજમાં બેસીને ભગવાનનો દ્રઢ આશ્રય રાખે તો મનુષ્ય આ સંસાર સાગરને તરી જાય છે મહારાજે બે માર્ગ કીધા એક આશરો એક આશ્રય કરીને જાય અને બીજી બુદ્ધિ પ્રકાશ એટલે બુદ્ધિ જેનામાં બહુ હોય તત્વથી ભગવાનને જાણે સમજે અને પછી એવી રીતે જાની સમજીને ભગવાનમાં ચોટે એ બીજો માર્ગ છે પણ મહારાજ કે સારામાં સારો ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિર્ભયમાં નિર્ભય માર્ગ અને ગેરંટીવાળો માર્ગ કયો છે આસરાનો છે ભગવાનનો દ્રઢ આશરો મુક્તાનંદ સ્વામીએ પ્રથમના તેત્રીસમાં પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને રાજી કરવાના જેટલા સાધન છે એ મધ્યે એક એવું કયું સાધન છે કે એક કરે તો બધાય સાધન એમાં આવી જાય ત્યારે મહારાજે કહ્યું ભગવાનનો દ્રઢ આશરો છે મૂળપણાનો પ્રીતિને સમજન ત્રણમાંથી જે અંગ કરીને જેને આશરો થયો હોય એ આશરો છે એ જ ભગવાનને પ્રસન્ન કરવા માટેનું જેટલા સાધનો છે એમાં દ્રઢ એક જ સાધન છે માટે ભગવાનનો દ્રઢ આશરો મોટા પુરુષનો દ્રઢ આશરો એને રાખીને આપણે ભગવાનના માર્ગે ચાલીએ છીએ અને એના આશરે કરીને ચાલતા રહેવું ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના ચતુર્થપુરમાં શ્રી આનંદ સ્વામીને મોટા કરીને નિર્માણીપનું અને દ્રઢ આશ્રય વગેરેનો સંતોને ઉપદેશ કર્યો એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ